નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજરા વિડીયો ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત અને પ્રકરણ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં આપણે જોયેલું એ મુજબ આખું પ્રકરણ માહિતી એકઠી કરવી એની સાથે સંકળાયેલું છે. પણ કેવી માહિતી? જેમાં આંકડાકીય માહિતી હોય, જેમ કે દરરોજ કેટલા વ્યક્તિનો જન્મ થાય છે, કેટલા વ્યક્તિનું મૃત્યુ થાય છે, આ બધી આંકડાકીય માહિતીઓ એકઠી કરવી એ છે આ ચેપ્ટરનો મૂળભૂત હેતુ. હવે આપણે માહિતીના પ્રકાર જોયેલા, તો બે પ્રકાર છે મૂળભૂત રીતે, પ્રાથમિક અને ગૌણ માહિતી. જે માહિતી કોઈ એક વ્યક્તિ પોતે એકઠી કરી શકે એને કહેવાય પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી જે કોઈ એક વ્યક્તિ દ્વારા એકઠી ના થઈ શકે એના માટે કોઈની મદદની જરૂર પડે. હવે માહિતી આપણે એકઠી તો કરી લીધી, પણ કોઈની સામે રજૂ કરવી હોય તો એને પણ બે રીતે રજૂ કરી શકે. આ પણ જોયેલું છે કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. હવે આ રીતે તમે વર્ગીકૃત કરેલી માહિતી અને અવર્ગીકૃત માહિતી એને આલેખાત્મક રીતે કઈ રીતે રજૂ કરવી તે આપણે આજે જોઈશું. ત્રણ પ્રકારના આલેખ છે જેના દ્વારા તમે આ માહિતીને રજૂ કરી શકો છો. આલેખના પ્રકારો જોઈએ. પહેલો પ્રકાર છે લંબા આલેખ. બીજો પ્રકાર છે સ્તંભ આલેખ. સ્તંભાલેખમાં બે મેટા પ્રકાર જોવા મળશે કે સમાન લંબાઈનો સ્તંભાલેખ અને અસમાન લંબાઈનો સ્તંભાલેખ. સમાન અથવા અસમાન લંબાઈ. ત્રીજો પ્રકાર છે એ છે આવૃત્તિ બહુકોણ. હવે આ બધા વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. કહ્યું છે લંબા આલેખ, તો જે અવર્ગીકૃત માહિતી છે એના આલેખના સ્વરૂપમાં જયારે આપણે રજૂ કરવી હોય ત્યારે લંબા લેખનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે લંબા લેખ છે અવર્ગીકૃત માહિતી માટે. બીજું છે સ્તંભાલેખ. સ્તંભાલેખ તો જોવામાં તો લંબાલેખ જેવો જ લાગે છે, પરંતુ ખાસ કરીને વર્ગીકૃત માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. અને એમાં આપણે જોયું કે મેટા પ્રકાર છે સમાન લંબાઈ અને અસમાન લંબાઈ. તો આ બંનેનો ઉપયોગ ક્યારે થાય છે? વર્ગીકૃત માહિતીમાં આપણે જોયેલું કે કેટલીક માહિતીમાં સમાન વર્ગ લંબાઈ હોય છે, દરેક વર્ગની લંબાઈ સમાન હોય છે, એના માટે સમાન લંબાઈનો સ્તંભાલેખ આવે. અને કેટલીક માહિતીમાં અસમાન લંબાઈની લંબાઈના વર્ગ હોય છે, એના માટે અસમાન લંબાઈના સ્તંભાલેખ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે સ્તંભાલેખ છે વર્ગીકૃત માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. છેલ્લો પ્રકાર છે આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણ જે છે એ બંને પ્રકારની માહિતી માટે ઉપયોગમાં લેવાય છે, વર્ગીકૃત તથા અવર્ગીકૃત. સામે
જે ટકામાં આપેલું છે. પહેલું કારણ છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ જેના લીધે 38.8% સ્ત્રીઓ મૃત્યુ પામે છે. બીજું છે જ્ઞાન તંતુ સંગ્રહ મનોવિકાર જેના લીધે 25.4% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. ઈજાઓ એની સામે છે 12.4%. હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. શૂન્યમાં ચાર ઉમેરીએ તો ચાર, ચારમાં ચાર ઉમેરીએ તો આઠ, એ રીતે બાર,
એક્સ અક્ષ ઉપર લીધેલા છે કારણ જયારે આલેખ દોરીએ ત્યારે સ્કેલ માપ પણ પ્રમાણ માપ પણ લખવું પડે. તો આ રીતે પ્રમાણ માપ લખીશું, પણ પ્રમાણ માપ માં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ ઉપર આપણે મૃત્યુના કારણો જેની કોઈ આંકડાકીય માહિતી નથી હોતી, બસ કારણ ના નામ હોય છે, તો એનું કોઈ પ્રમાણ માપ લખવાની જરૂર નથી. પરંતુ વાય અક્ષ ઉપર આપણે ટકાવારી લીધેલી છે જે આંકડામાં હોય છે, એટલે માત્ર વાય અક્ષ લખીશું કે વાય અક્ષ એક સેન્ટીમીટર બરાબર 4%. આ તો પ્રમાણમાં. હવે આલેખ દોરવાની શરૂઆત કરીશું. પેલા કારણની સામે છે 31.8%. મારી પાસે સ્કેલ તો નથી એટલે મેં એકદમ પરફેક્ટ તો નહીં દોરી શકું, પરંતુ આ રીતે જોઈએ તો 31.8% એટલે 32 કરતા થોડું ઓછું હોય. તો આ જે પહેલો સ્તંભ છે અહીંયાથી આમ શરૂ થશે અને 32 કરતા થોડું ઓછું હોય એટલા અંતર સુધી લઈ જશે. પેલા કારણની સામે સ્તંભ દોર્યો. બીજું કારણ છે જ્ઞાનતંતુ સંકલ્પનો અવતાર, જેની સામે છે 25.4%. 25.4% આપણે જોઈએ તો 24 છે, 25 ત્યાં અહીંયા હોય, 25.4 આપણે ત્યાં હોય. પછી શ્વસન તંત્ર ની સ્થિતિ જેની સામે છે 4.1%. 4 કરતા થોડુંક એવું વધુ હશે, 4.3 કરતા ઓછું અને 4 કરતા વધુ, આટલે ક્યાંક હોય. બીજો પ્રશ્ન છે, ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા માહિતી નીચે પ્રમાણે છે. માહિતી કોષ્ટકમાં આપેલી છે, જે પ્રથમ પ્રશ્નની જેમ એ પણ અવર્ગીકૃત માહિતી છે, જેમાં વિભાગમાં આપેલું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બિન અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ, 50 જિલ્લાઓ, બિન 50 જિલ્લાઓ, ગ્રામ્ય અને શહેરી
એટલે કે આ રીતે અલગ અલગ વિભાગના નામ આપ્યા છે, પણ આંકડાકીય માહિતી નથી. પરંતુ એની સામે છે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા, જે આંકડાકીય માહિતી છે. 940, 970, 920, 950, 920, 930 અને 910. તો સેમ આની જેમ લંબાલેખ ભરવામાં આવશે, જેમાં એક્સ અક્ષ ઉપર વિભાગના નામ લખવામાં આવશે અને વાય અક્ષ ઉપર જે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા છે એ લખવામાં આવશે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ, સામે જે સંખ્યાઓ છે 940, 970, 920, 950 વગેરે વગેરે જોઈ શકીએ આપણે કે 10-10 ના અંતરે આવેલી છે. એમાં સૌથી ઓછામાં ઓછું અવલોકન છે 910, પરંતુ અહીંયા વાય અક્ષની શરૂઆત શૂન્યથી થાય છે. તો 10-10 ના અંતરે આપણે બધા અવલોકનો લઈએ તો 0 થી 10, 20, 30, 40, 50 એ રીતે 910 બહુ ઉપર આવે. જો એવું ના કરવું હોય તો એના માટે આવી સાઇન કરવામાં આવે છે. વર્ગીકૃત માહિતી તમારે અલગ અલગ રજૂઆત કરવી હોય તો સ્તંભાલેખ ભરવો પડે.
સરહદ એક જ છે, વર્ગ સતત હોવા જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 126 છે, જ્યારે બીજા વર્ગની અધઃ સીમા 127 સરખી નથી. એટલે આ વર્ગો અસતત છે. પહેલા એને સતત વર્ગોમાં આપણે રૂપાંતર કરીશું. જોઈએ